જસદણના ચિતલિયા રોડ પર આવેલ છાણી પરિવારની વાડી ખાતે સમસ્ત શહેરના લોકો દ્વારા વરુણ યજ્ઞ ધૂન દ્વારા મેઘરાજાને આરાધના કરવામાં આવી હતી. જસદણ શહેર વતી વરુણદેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ પાલિકા પ્રમુખ મુન્નાભાઈ સુજિત્રા અને સદસ્યો સાથે મળી વરુણદેવને રીઝવવા માટે યજ્ઞમાં આહુતિ આપી હતી. સાથોસાથ રાત્રે 12 વાગ્યા સુધી મેઘરાજાને મનાવવા માટે ધૂન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોવાથી ખેડૂતોએ ખેતરમાં વાવણી કરી નાખી છે, છતાં વરસાદ પાછો ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ત્યારે રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે ગુજરાતમાં સારો વરસાદ થાય તેવા હેતુથી જસદણ શહેર દ્વારા રવિવારે રાત્રે 8 થી 12 સુધી ચિતલિયા રોડ પર આવેલ ગેલ માતાજીને મંદિરે વરુણ યજ્ઞ તેમજ ધૂન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાત્રિના 9 થી 12 સુધી અલગ અલગ ધૂન મંડળી દ્વારા ધૂનનું આયોજન કરાયું હતું. ગુજરાતીમાં એક કહેવત છે કે માથા ફોડે માનવી ત્યારે માંડ વીઘો પવાય, પણ જો રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો છમ થાય. ત્યારે પાલિકા પ્રમુખ પૂર્વ પાલિકા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતમાં સારો વરસાદ વર્ષે તેવી મેઘરાજાને પ્રાર્થના કરી હતી. ખાતે સર્વ જસદણ પ્રેમી જનતાને સર્વ સમાજ દ્વારા જસદણ ચિતલિયા કુવા રોડ ઉપર છાયાણી પરિવારની વાડીએ એક વરુણ યજ્ઞ યોજવામાં આવ્યો હતો કે જસદણ શહેર, જસદણ તાલુકો, રાજકોટ જિલ્લો કે સૌરાષ્ટ્રમાં, પૂરા ગુજરાતમાં વરસાદ સારી રીતે વરસે, ખેડૂતોને લાભ થાય એ હેતુથી કુદરત પાસે પ્રાર્થના હતી કે આજે વરુણ યજ્ઞ કરી અને ઝડપથી અમારે વરસાદ આવે, વરુણદેવને રીઝવવા માટે આજે યજ્ઞનું આયોજન કર્યું હતું. આજ રોજ જસદણ મુકામે સમસ્ત જસદણ શહેર વતી વરુણદેવનું રીઝવવા માટે આજે યજ્ઞનું આયોજન કરેલ, જેમાં આજે અમારા પૂર્વ પ્રમુખ મુનાભાઈ સોજિત્રા અને અમારા નગરપાલિકાના સદસ્ય એમ બંને જણાએ વરુણદેવને રીઝવવા માટે યજ્ઞમાં આહુતિ આપેલી. સાથે સાથે આજે રાતના 12 વાગ્યા સુધી વરુણદેવને રીઝવવા માટે રામધૂનનું પણ આયોજન કરેલ છે. કારણ કે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત આજે એક વરસાદ ન હોવાના કારણે પીડાઈ રહ્યું છે. મૂંગા અબોલ પશુ પક્ષીઓની આતરડી ઠારવા માટે અને આ સૃષ્ટિ ઉપર રહેનાર તમામ જીવોનું પાલન પોષણ થાય એના માટે તાત્કાલિક વરસાદ વરસે એના માટે આજે વરુણદેવનું યજ્ઞનું આયોજન કરેલ. હરેશ તરૈયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જસદણ.